નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે પ્રકરણ નંબર 6 1945 પછીનું વિશ્વ, એમાં બે ટોપિકની ચર્ચા કરવાની છે. એક છે સોવિયત યુનિયનનું વિઘટન, એના કારણો છે, અને બીજું છે બિન જોડાણવાદી ચળવળ અથવા નીતિ અથવા આંદોલન. ગયા વિડીયોમાં આપણે બાળકો જર્મનીના ભાગલાની એકીકરણ વિશેની માહિતી મેળવી હતી. બે વિશ્વયુદ્ધ થયા હતી, અલગીમાં બંને વિશ્વયુદ્ધ માટે એક જ દેશને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો, જર્મની. હવે દુનિયાના દેશો કોઈ રિસ્ક લેવા નહોતા માંગતા. જર્મની જો વળી પાછું શક્તિશાળી બને તો દુનિયામાં વળી પાછી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને વળી પાછા નાના નાના યુદ્ધ ચાલુ થાય અને ભવિષ્યમાં કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ ચાલુ થાય. એટલે દુનિયાના દેશોએ કોઈ જાતનો રિસ્ક નહોતો લેવો. એટલા માટે શું કર્યું, જે શક્તિશાળી દેશો હતા, અમેરિકા છે, ફ્રાન્સ છે, બ્રિટન છે અને સોવિયત યુનિયન છે, આ શક્તિશાળી દેશોએ જર્મનીને 4 વિભાગમાં વેચીને, આપણે ગયા વિડીયોમાં જોયું, પૂર્વ ભાગ ઉપર સોવિયત યુનિયન એટલે કે રશિયાનો કબજો રહેશે એવું નક્કી કરવામાં આવ્યું. નૈઋત્ય ભાગ હતો બાળકો, એના ઉપર અમેરિકાનો કબજો રહેશે એવું નક્કી કરવામાં આવ્યું. ફ્રાન્સની નજીકનો જે પ્રદેશ હતો એના ઉપર ફ્રાન્સે કબજો કરી લીધો હતો, જર્મનીની વાત થઈ છે. અને સૌથી છેલ્લે બેલ્જિયમની નજીકના જે જર્મનીના પ્રદેશો હતા એના પર બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડે કબજો કર્યો. પછી સમય જતા જે લોકશાહી દેશોનું સંગઠન હતું, અમેરિકા, ફ્રાન્સ ને બ્રિટન, એણે પોતાના ત્રણેય ભાગ ભેગા કરી નાખ્યા અને એક નવો દેશ બને, ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની, જેને આપણે નામ આપી દીધું પશ્ચિમ જર્મની. તો હવે 4માંથી 2 જ જર્મની રહ્યા. અને છેલ્લે મેં તમને કીધું હતું 2 ઘટના હારે બની હતી, સોવિયત યુનિયનનું વિઘટન થયું હતું અને જર્મનીનું એકીકરણ થયું હતું, 2 ઘટના હારે બની હતી. કારણ કે સોવિયત યુનિયનનું વિઘટન થયું એટલે સોવિયત યુનિયનનો કબજો કયા ભાગ ઉપર હતો, હે, યાદ કરો? યસ, વેરી ગુડ, પૂર્વ ભાગ ઉપર. તો પૂર્વ ભાગ ઉપરથી સોવિયત યુનિયનનો કબજો કયો ગયો અને ઓલા 3 લોકશાહી દેશો જે હતા એણે પૂર્વ ભાગ અને પોતાની પાસેનો જે પશ્ચિમ ભાગ હતો એ ભેગા કરીને અખંડ જર્મનીનું નિર્માણ કર્યું હતું. અહીંયા લગીને આપણે માહિતી મેળવી હતી. હવે વાત આજે કરવાની છે સોવિયત યુનિયનના વિઘટનની, એટલે કે ભાગલા. કારણો અહીંયા લેખા છે, કારણો લખ્યા છે બાળકો. શરૂઆત અહીંથી થઈ જાય. 20મી સદીના છેલ્લા દાયકામાં મિખાઇલ ગોર્બોચોવ ગાદી પર આવ્યા. આખું નામ છે મિખાઇલ ગોર્બોચોવ, સોવિયત યુનિયનની ગાદી ઉપર આવ્યા. 20મી સદીનો છેલ્લો દાયકો એટલે બાળકો કયો વર્ષ થશે, આમ લખાય ને 20મી સદી, આમ ન લખાય, આમ લખાય છેલ્લો દાયકો. દાયકો એટલે 10 વર્ષ, છેલ્લા 10 વર્ષ એટલે 1990, આ છેલ્લો દાયકો પણ. તો 20મી સદીનો છેલ્લો દાયકો હતો એમાં મિખાઇલ ગોર્બોચોવ નામનો જે વ્યક્તિ હતો એ સોવિયત યુનિયન એટલે કે રશિયાની સત્તા ઉપર આવ્યું. આજે મિખાઇલ ગોર્બોચોવ હતો એ ઉદારમતવાદી વલણ ધરાવતો હતો. અત્યાર લગી સોવિયત યુનિયનની ગાદી ઉપર જેટલા શાસકો આવ્યા, જેટલા શાસકો ભૂતકાળમાં આવ્યા, એ બધા સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતા હતા. સામ્રાજ્યવાદી વિચારસરણી એટલે બીજા દેશ ઉપર, નાના દેશ ઉપર અથવા અન્ય રાષ્ટ્ર ઉપર આક્રમણ કરી એની સ્વતંત્રતા છીનવી લેવી, એના દેશને પોતાના દેશમાં ભેળવી દેવો અને પોતાનો વિસ્તાર વધારવો, બીજા દેશ ઉપર આક્રમણ કરી એને પોતાનામાં ભેળવી પોતાનો વિસ્તાર વધારવો, આ સામ્રાજ્યવાદી નીતિ કહેવાય. તો અત્યાર લગી સોવિયત યુનિયનની ગાદી ઉપર જેટલા પણ શાસકો આવ્યા મોસ્ટ ઓફ સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતા હતા. પણ આજે મિખાઇલ ગોર્બોચોવ હતા એ ઉદારમતવાદી એટલે કે લોકશાહી વિચારસરણી વાળા હતા, એમ મતલબ લેવાનું. એમ ઉદારમતવાદી વિચારસરણી એટલે લોકોનું ભલું થાય એવું વિચારવાળો વ્યક્તિ હતો. અને બાળકો અહીંયા લખ્યું છે કે સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની મહત્વની ઘટના ગણી શકાય. સોવિયત યુનિયન એટલે મહાસત્તા બીજા વિશ્વયુદ્ધ પછી, એના ભાગલા પેડા. ભાગલા પેડા એ કઈ મોટી વાત નથી, સમજી લેજો. એમ તો ભારતની ભાગલા પેડા હતા ને 1947માં, ભારત અને પાકિસ્તાન, પછી પાકિસ્તાનને પેડા હતા, પાકિસ્તાનમાંથી નવો દેશ બીનો બાંગ્લાદેશ. આગળ આપણે હમણાં ગયા વિડીયોમાં જોયું જર્મનીને પેડા હતા. તો ભાગલા પેડા એ કઈ બહુ મોટી વાત નથી,
મોટી વાત શું છે કે આજે ભાગલા પેડા એ શાંતિપૂર્ણ રીતે લોહીનું એક પણ ટીપું પડ્યા વિના ભાગલા પેડા હતા. આ મહત્વની ઘટના છે. ભાગલા તો ભૂતકાળમાં ઘણા દેશોના પેડા છે, પણ લોહીનું એક પણ ટીપું ન પડ્યું ને, હાવ શાંતિથી ભાગલા પેડા. અને આવડો મોટો દુનિયાનો સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતો દેશ બાળકો, અહીંયા છેલ્લા પોઈન્ટમાં લખ્યું જો, કુલ 15 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. કુલ 15 રાષ્ટ્રો. સોવિયત યુનિયનના ભાગલા પેડા એટલે 14 નવા દેશ બેના, ચોપડીમાં 14 ના નામ આપ્યા છે. અને છેલ્લે વિધું ઈ રશિયા તરીકે ઓળખાણ. તો વિચાર કરી લ્યો, આપણા ખાલી બે ભાગલા પેડા હતા 1947માં, તો એ દેશમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા, બે ધર્મના ઝઘડા. તમે ભાગ મિલ્ખા ભાગ પિક્ચર જોયું હશે અથવા ગદર પિક્ચર જોયું હશે, એની અંદર આખું દેખાડે છે. ભાગ મિલ્ખા ભાગ પિક્ચરમાં ઓલા મિલ્ખાસિંહના જે ફેમિલી છે એને બધાને મારી અને એના ઘરની માને ઢગલો કરીને નાખી દે છે. તો વિચાર કરજો, આવડી મોટી મહાસત્તાના ભાગ પેડા 15 રાષ્ટ્રોનું નિર્માણ થયું. તો આ બહુ મહત્વની ઘટના ગણાય બળતો. 20મી સદીના ઇતિહાસની જે મહત્વની ઘટનાઓ છે, પ્રથમ વિશ્વયુદ્ધ ને બીજું વિશ્વયુદ્ધ ને, એમાંની એક ઘટનાનો આ ઘટનાનો સમાવેશ કરી શકો છો તમે. હાવ શાંતિપૂર્ણ રીતે ભાગલા પડ્યા. હવે ભાગલા પડવાનું મેઇન કારણ શું હતું? મેઇન કારણ એ હતું કે મિખાઇલ ગોર્બોચેવ જે હતા એ ઉદાર વિચારસરણી ધરાવતા વ્યક્તિ હતા. અહીંયા લીધું જ આવે. અને એણે બે નીતિ અમલમાં મૂકી હતી. કેટલી નીતિ? બે નીતિ. અહીંયા નામ લેખાય છે, ગ્લાસ નો સ્ટોક. ગ્લાસ નો સ્ટોક ખાવા પીવાની વસ્તુ નથી, એટલે કે દુકાન જઈને માંગવી નહીં કે ગ્લાસ નો લાવો તો. અને બીજી હતી પેરેસ્ટ્રોઇકા. આ બે નીતિ છે. આ નીતિ અમલમાં મૂકી હતી મિખાઇલ ગોર્બોચેવ. આ બે રશિયન ભાષાના શબ્દો છે બળકો, ગ્લાસ નો સ્ટોક અને પેરેસ્ટ્રોઇકા રશિયન ભાષાના શબ્દ છે. એનો મતલબ અહીંયા લખ્યો છે, ગ્લાસ નો સ્ટોક એટલે કે ખુલ્લાપણું, અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક સામાજિક સુધારણા કરવી. અત્યારે કે નો ડાઉટ બળકો, સોવિયત યુનિયને વિજ્ઞાનમાં ટેકનોલોજીમાં અને શસ્ત્રમાં ઘણી પ્રગતિ કરી, કલ્પના બહારની. અમેરિકાને ટક્કર આપતા હતા મહાસત્તાથી વિજ્ઞાનમાં ટેકનોલોજીમાં નવા શસ્ત્ર. પણ ખેતીમાં, વેપારમાં, ઉદ્યોગમાં, આ બધી બાબતમાં સોવિયત યુનિયન ઘણું પાછળ હતું. કારણ કે અત્યારે કે જેટલા લોકો સત્તા ઉપર આવ્યા એ બધાએ રૂપિયા વાપર્યા ક્યાં? તે કે પોતાને શક્તિશાળી બનાવવા. નવા નવા હથિયારો હોય કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, ટેકનોલોજી નવી હથિયારો માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. કારણ તો કે અમેરિકાની અરે ઠંડુ યુદ્ધ ચાલતું હતું, એને ટક્કર દેવી હતી. ગરીબી, બેકારી, ભૂખમરો, આ બધા પ્રશ્ન સોવિયત યુનિયનમાં. બહારથી સોવિયત યુનિયન શક્તિશાળી હતું, પણ અંદર જોવા જાવ તો એટલી ગરીબી, એટલી બેકારી, એટલો ભૂખમરો. અને એમાં ઉદાર વિચારસરણી ધરાવતો એક વ્યક્તિ એવો મિખાઇલ ગોર્બોચેવ, ગ્લાસનો ખુલ્લાપણું એટલે કે વેપાર ઉદ્યોગમાં ખુલ્લાપણું મૂકી દીધું. અમારા દેશમાં આવો, વેપાર ઉદ્યોગ નાખો, અમારા દેશના લોકોને રોજગારી આપો, અમારા દેશના લોકોની ગરીબી દૂર કરો. ગ્લાસનો ખુલ્લાપણાની નીતિ. અને બીજી હતી પેરેસ્ટ્રોઇકા, આર્થિક અને સામાજિક સુધારણા. કેટલા ખોટા રિવાજો હતા એને દૂર કર્યા. આર્થિક નીતિમાં ખેતીનો, વેપારનો, ઉદ્યોગનો વિકાસ કર્યો. આજે બે નીતિ હતી લોકોના ભલા માટેની નીતિ હતી. આજે બે નીતિ હતી એ લોકોના ભલા માટેની નીતિ હતી. તો બાળકો આજે બે નીતિ હતી એના કારણે લોકોને એમ લાગ્યું કે ના ભાઈ, હવે અમારે સામ્રાજ્યવાદી શાસન નથી જોયું. કારણ કે સોવિયત યુનિયનની જે પ્રજા હતી બાળકો, એ સામ્રાજ્યવાદી શાસનથી થાકી ગઈ હતી. એને સારું જીવન ધોરણ જોતું હતું. સોવિયત યુનિયનના લોકો પોતાની તુલના યુરોપના અને એશિયાના અને આફ્રિકાના દેશોની અરે કરવા માંડ્યા. ટેલિવિઝનમાં જોવે, પિક્ચરમાં અથવા સિરિયલમાં અથવા કોઈ કાર્યક્રમ. ઓહો, અમેરિકામાં તો જો લોકો ડબલ માળના મકાનમાં રહીએ છે. ઓહો, મોટા પગના લોકો પાસે ગાડી છે ને આપણે અહીંયા સાયકલનો વેત નથી. કારણ કે સરકાર પાસે રૂપિયા હતા, પણ સરકાર એ રૂપિયા વાપરતી હતી ક્યાં? શસ્ત્રોના ઉત્પાદનમાં. એટલે લોકો થાકી ગયા હતા કે ભાઈ સામ્રાજ્યવાદી અમારે જોતી જ નથી નીતિ, અમારે લોકશાહી, અમારું ભલું થાય એવી નીતિ જોઈ છે. અને એ નીતિ અપનાવનાર વ્યક્તિ આટલા બે વસ્તુ ભેગી થઈ. અત્યારે કીધું જેટલા સત્તા ઉપર આવ્યા બધા સામ્રાજ્યવાદી નીતિ, એ કે એ જ નિયમ બની.
સામ્રાજ્યવાદી નીતિમાં હિટલરે અપનાવી દીધી સામ્રાજ્યવાદી નીતિ. તો લોકો હવે થાકી ગયા હતા સામ્રાજ્યવાદી નીતિથી. લોકોને એમ થતું કે અમને કામ મળવું જોઈએ, અમારી ગરીબી દૂર થવી જોઈએ, અમારો ભૂખમરો દૂર થવો જોઈએ, અમારી બેકારી દૂર થવી જોઈએ, શસ્ત્રો પાછળ રૂપિયા ન ખર્ચવા જોઈએ, ટૂંકમાં સરકારી રૂપિયાનો ઉપયોગ અમારે પાછળ કરવો જોઈએ. આવી વિચારસરણી સોવિયત યુનિયનના લોકોમાં ધીમે ધીમે આવવા લાગી અને છેવટે પ્રક્રિયા શરૂ થઈ 1990ની શરૂઆતમાં અને પ્રક્રિયા પૂરી થઈ 1991 ડિસેમ્બર 1991માં. એટલે લગભગ 1-1.5 વર્ષ જેટલો સમય લઈ ગયો છે બળતો. અને અહીંયા ચોપડીમાં ઉલ્લેખ છે કુલ 15 રાષ્ટ્રોનું નિર્માણ થયું હતું. સોવિયત યુનિયનના ભાગલા પડેલા નવા 15 રાષ્ટ્રો પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા, 14 અને બાકી જે છેલ્લે વધ્યું હતું એ રશિયા. હવે એ રશિયા તરીકે જ ઓળખે છે. એટલે જ મેં તમને કીધું હતું સોવિયત યુનિયન એ રશિયાનો છૂટા પડેલા દેશોનો સમૂહ છે. હવે આ વાત કહી લઈએ આપણે સોવિયત યુનિયનના વિઘટનની, એના કારણો આપણે જોઈ લીધા. હજી જો કદાચ મિખાઇલ ગોર્બચોવ ન આવ્યો હોત સત્તા ઉપર અને બીજો કોઈ સામ્રાજ્યવાદી શાસક આવ્યો હોત તો હજી પણ કદાચ સોવિયત યુનિયનનું વિઘટન ન થયું. હવે વાત કરવાની એ બળકો આપણે બિન જોડાણવાદી ચળવળની. પહેલા આમાં એકવાર સ્ક્રીનશોટ પડવો હોય તો પાડી દઉં, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો, સ્ક્રીનશોટ આમાં પાડી દઉં. ચલો બળકો હવે આપણે વાત કરીએ બિન જોડાણવાદી ચળવળની. એના માટે થોડા ભૂતકાળમાં આપણે જશું. બીજા વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તાઓનો ઉદ્ભવ થયો. કઈ કઈ? અમેરિકા અને સોવિયત યુનિયન. આ બે મહાસત્તા વચ્ચે શું ચાલતું હતું? ઠંડુ યુદ્ધ ચાલતું હતું. આ જે બે મહાસત્તા હતી એના વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. એના કારણે સમગ્ર વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું. આ બાજુ અમેરિકાનું લોકશાહી સત્તાયુદ્ધ, આ બાજુ સોવિયત યુનિયનનું સામ્યવાદી સત્તાયુદ્ધ. અમેરિકાનું લોકશાહી સત્તા જૂથ, સોવિયત યુનિયનનું સામ્રાજ્યવાદી. જે લોકો લોકશાહી વિચારસરણીમાં માનતા હતા એ બધા અમેરિકાની હારે જોડાણા આ બાજુ, અને જે લોકો સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતા દેશો હતા એ બધા રશિયા એટલે કે સોવિયત યુનિયનના. આખી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. પણ ઘણા દેશો લોકશાહી સત્તા જૂથમાં જોડાણા, ઘણા દેશો સામ્રાજ્યવાદી સત્તા જૂથમાં જોડાણા. પણ ઘણા રાષ્ટ્રો હતા એ તટસ્થ્રિયા, તટસ્થ એટલે સેમાય ન જોડાણ. તટસ્થ જો બિન જોડાણવાદી નીતિનો અર્થ જ એ થાય બે માંથી એક પણ સત્તા જૂથમાં ન જોડાવાની, એટલે કે તટસ્થ રહેવાની નીતિ, બે માંથી એકમાં નહીં જોડાવાની. આ નીતિને કહેવાય બિન જોડાણની નીતિ અથવા બિન જોડાણવાદી ચળવળ. બે માંથી એક પણ સત્તા જૂથમાં, બે સત્તા જૂથ હતા ને અમેરિકાનું લોકશાહી ને સોવિયત યુનિયનનું સામ્રાજ્યવાદી, એમાંથી એક પણ સત્તા જૂથમાં ન જોડાવાની. ઘણા લોકશાહીમાં જોડાણ હતા, ઘણા સામ્રાજ્યવાદીમાં જોડાણ હતા, પણ કેટલાક તટસ્થી હતા, બેમાંથી એકમાં નહીં. દૂધમાં કાકરી આપણે કહીએ ને એની જેમ બેમાંથી એક પણ સત્તા જૂથ. તો આ જે નીતિ હતી એને કહેવાય બિન જોડાણવાદી નીતિ. બેમાંથી એક પણ સત્તા જૂથમાં ન જોડાવાની એટલે કે તટસ્થ રહેવાની નીતિને કહેવાય બિન જોડાણવાદની નીતિ. અહીંયા કેટલાક દેશોના નામ અને નેતાઓના નામ આપ્યા છે બાળકો. એ સમયમાં કોણે કોણે આ નીતિ અપનાવી હતી? ભારત તરફથી જવાહરલાલ નહેરુ, પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા સુકર્ણો, પછી ઇજિપ્તના રાષ્ટ્રપતિ હતા કર્નલ નાસર, યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ હતા માર્શલ ટીટો. આવા ઘણા દેશોના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન એણે આ નીતિને મહત્વ આપ્યું. અને જવાહરલાલ નહેરુ માટે એવું કહેવાય છે કે ભાઈ ભારતે આ તટસ્થ દેશોની નેતાગીરી. એટલે હવે આમ જોવા જાય તો બળકો દુનિયાના દેશો ત્રણ ભાગમાં વહેંચાઈ ગયા હતા. અમેરિકાનું લોકશાહી સત્તા જૂથ, સોવિયત યુનિયનનું સામ્રાજ્યવાદી સત્તા જૂથ અને તટસ્થ રહેનાર દેશોનું જૂથ. આ ત્રણ જૂથમાં સમગ્ર વિશ્વના દેશો વહેંચાઈ ગયા હતા. જે ઓલા બેમાં નહોતા જોડાણિયામાં જોડાઈ ગયા. અને બાળકો આમાં મોટા ભાગે જે ભૂતગણમાં જેણે ગુલામી સહન કરી હતી અને જેણે સ્વતંત્રતા મેળવી હતી એણે જે આ સત્તા જૂથમાં ભાગ લીધો. જવાહરલાલ નહેરુનું માનવું એવું હતું બાળકો, જવાહરલાલ નહેરુ એવું માનતા હતા કે ભાઈ કોઈ પણ એક સત્તા જૂથમાં જોડાવાથી આપણે એ જે સત્તા જૂથ છે એનું ગુલામ બની રહેવું પડે.
અને જો તમે તટસ્થ રહેશો તો તમારા દેશનો ઝડપથી વિકાસ કરી શકશો. આવું જવાહરલાલ નહેરુ માનતા હતા. જો તમે તટસ્થ રહેશો એટલે કે ન્યુટ્રલ રહેશો તો તમે તમારા દેશનો ઝડપથી વિકાસ કરી શકશો, તમારી સ્વતંત્રતા તમે જાળવી રાખશો. હવે ઉદાહરણ તરીકે માની લો કે આ અમેરિકાનું સતત જૂથ છે, કેવું છે, અમે આપણે આની યારે જોડાઈ ગયા તો શું થાય? આ બાજુ કોણ છે? સોવિયત યુનિયન, અહીંયા અમેરિકા અને અહીંયા સોવિયત યુનિયન. હવે માની લો ઉદાહરણ છે કે આના પક્ષે 40 દેશ જોડાણા છે અને આના પક્ષે 25 દેશ જોડાણા છે, તો આપણે આમાં જોડાણા તો શું થાય? આ 25 ની યારે સંબંધ બગડશે અને આની યારે સંબંધ બગડશે. માની લો કે અહીંયા જોડાણા આપણે સોવિયત યુનિયનમાં જોડાણા, તો શું થાય? તો અમેરિકાની યારે સંબંધ બગડે અને એની યારે જોડાયેલા લોકશાહી સત્તા જૂથના દેશો રે આપણા સંબંધ બગડે. એટલે જવાહરલાલ નહેરુની વિચારસરણી એવી જ હતી કે ભાઈ તટસ્થ રહ્યો, અને તટસ્થ રહેવાના ફાયદા કેટલા છે? ભારતે તો ખરેખર આ નીતિ અપનાવીને બહુ સારું કામ જ કર્યું, કારણ કે હજી આપણો દેશ નવો નવો આઝાદ થયો હતો. આપણે તટસ્થ રહેશિયાનો ફાયદો શું થાય? અમેરિકાની જરૂર પડે ત્યારે અમેરિકાની વાવા કરી નાખો. ઓ માય ગોડ, અમેરિકા વેરી સ્ટ્રોંગ કન્ટ્રી. સોવિયત યુનિયનની જરૂર પડે ને એની વાવા કરો, એમાં મસ્કા મારવાનું ક્યાં આપણું કંઈ રહ્યું જાય? રહ્યું જઈએ આપણે કંઈ મસ્કા મારવા? મોહમ્મદ મત છે ને, બે હાથમાં લાડવા, જો બે હાથમાં લાડવા. અમેરિકાની જરૂર પડે ને એનો લાડવો ખાઈ લેવાનો, સોવિયત યુનિયનની જરૂર પડે ને એનો લાડવો ખાઈ લેવાનો. ઓલું એકાદામાં જોડાણા તો બીજાની યારા સંબંધ બગડે. તો એક પણ સત્તા જૂથમાં ભારતનું તું કેટલાય દેશો હતા કે જેણે આ નીતિ અપનાવી હતી. અહીંયા નામ આપ્યા છે, બધાના નામ નથી આપ્યા. હવે બાળકો 1955 સાલમાં ઇન્ડોનેશિયા નામનો દેશ છે ત્યાં આવેલું એક શહેર છે, નામ છે બાંડુ. એમાં એક પરિષદ એટલે કે મીટિંગ યોજવામાં આવી. આ મીટિંગમાં એશિયાના 23 દેશ અને આફ્રિકાના 6 દેશોએ ભાગ લીધો. એશિયાના કેટલા દેશ હતા? 23, અને આફ્રિકાના કેટલા દેશ હતા? 6 દેશોએ આમાં ભાગ લીધો. અને આ બધા દેશો જે હતા તટસ્થ રહેલા, એ લોકોએ એક ચળવળે શરૂ કરી, એક આંદોલન. એ આંદોલનનું નામ હતું NAM, નોન એલાઈન મૂવમેન્ટ, ગુજરાતીમાં કેવું હતું? બિન જોડાણવાદી આંદોલન. અને બાળકો ઠંડુ યુદ્ધ ચાલતું હતું. જેમ જેમ આ સત્તા જૂથમાં દેશ જોડાતા જાય ને એમ એમ એની તાકાત વધતી જાય. તાકાત વધે એટલે પાવર વધે, પાવર વધે એટલે ખોટા ધમપછાડા કરવાની ઈચ્છા, એની જગ્યાએ તટસ્થ જ રહ્યું. એકલો બધ વાગ્યો હોય તો થોડીક બીક લાગે, બહારે 40-50 જણા હોય તો અલે એલો હું હતું, હું કહેતો તો લાવજે ટીવી ના ઉસકે. તો આપણે ખરેખર ઠંડા યુદ્ધને ઠંડુ પાડવાના, ઠંડા યુદ્ધને ઠંડુ પાડવામાં આ બિન જોડાણવાદી દેશોએ બહુ મહત્વનો ભાગ લીધો. તો બાળકો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. હવે જ્યારે આપણે આવતા લેક્ચરમાં ભેગા થશે ત્યારે વિગતવાર માહિતી આ પ્રકરણની મેળવશું. જય શ્રી કૃષ્ણ.